નમસ્કાર મિત્રો, મારું નામ છે નિધિ ગોહિલ. મારી YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો એક્ઝામ નજીક આવી રહી છે, તો આજે હું ધોરણ 7ના ચેપ્ટર 7નું તમને ક્વિક રિવિઝન આપું છું. કે આ વિડીયો જોશો તો તમારે પછી બુક રિફર કરવાની જરૂર પડશે નહીં. તો ચલો સ્ટાર્ટ કરીએ. 7ના ચેપ્ટરમાં આવે છે પરિવહન તંત્ર. પરિવહન તંત્રમાં સૌપ્રથમ 3 મેઇન ટોપિક છે, રુધિર, રુધિરવાહિની અને હૃદય. રુધિર શું છે? રુધિરમાં એક તરલ પદાર્થ રહેલો હોય છે, જેને કહેવામાં આવે છે રુધિર રસ. તો રુધિર રસની તમને વ્યાખ્યા પૂછાય તો તમારે લખવાનું રહેશે કે રુધિરમાં આવેલા તરલ પદાર્થને કહેવામાં આવે છે રુધિર રસ. રુધિર રસમાં 3 પ્રકારના કોષો આવેલા છે, રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. રક્તકણ, આપણા જે રુધિરનો લાલ રંગ છે એ રક્તકણને આભારી છે, કારણ કે રક્તકણમાં હિમોગ્લોબિન નામનું દ્રવ્ય રહેલું હોય છે. શ્વેતકણ, જે જંતુઓ સામે લડત પૂરી પાડે છે. આપણા શરીરમાં કોઈ બાહ્ય જંતુ પ્રવેશ હોય તો એને લડત કોણ પૂરી પાડે છે? શ્વેતકણ. ત્રાકકણ, આપણે કંઈ પણ ભાગી ગયું હોય તો રુધિર એની જાતે રોકાઈ જાય છે, ગંઠાઈ જાય છે. એ એક્ઝામના લીધે હોય છે, તો કે ત્રાકકણોને લીધે. આઈ હોપ કે રુધિર વિશે માહિતી ક્લિયર થઈ ગઈ હશે. હવે રુધિરવાહિની. રુધિરવાહિની 2 પ્રકારની છે, ધમની અને શિરા. ધમની અને શિરાનો તફાવત પણ ખૂબ જ અગત્યનો છે મિત્રો. આ ચેપ્ટરમાંથી એનો તફાવત પણ તમને પૂછાઈ શકે છે. ધમની હૃદય તરફથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો સુધી પહોંચાડે છે, જ્યારે શિરા શરીરના ભાગોમાંથી ઓક્સિજનયુક્ત રુધિર હૃદય તરફ લઈ જાય છે. એટલે પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો કે ધમની એટલે કે હૃદયથી શરીરના ભાગો, શિરા એટલે શરીરના ભાગોથી હૃદય. ઓક્સિજનયુક્ત ધમની, કાર્બન ડાયોક્સાઇડયુક્ત શિરા. હવે ધમનીમાં પ્રવાહ ખૂબ જ ઝડપી હોય છે, એટલા માટે એની દિવાલ જાડી હોય છે, જ્યારે શિરાની દિવાલ કેવી હોય છે? પાતળી. નેક્સ્ટ પોઈન્ટ છે કે શિરામાં વાલ્વ આવેલા હોય છે, જ્યારે ધમનીમાં વાલ્વ આવેલા હોતા નથી. હવે આપણે હૃદય તરફ આગળ વધીએ તો હૃદયનું સ્થાન છે પુરસ ગુહામાં આવેલું છે. તેનું કદ જોઈએ તો એનું એક મુઠ્ઠી જેટલું એનું કદ છે. હૃદયમાં 4 ખંડો આવેલા છે, 2 કર્ણક અને 2 ક્ષેપક. 2 કર્ણક અને ક્ષેપક વચ્ચે પડદા આવેલા હોય છે, જેનાથી રુધિર બધું મિશ્ર થઈ જતું નથી. અને આ રુધિરનું જે વહન થાય છે, જમણા કર્ણકથી જમણા ક્ષેપકમાં, ડાબા કર્ણકથી ડાબા ક્ષેપકમાં, એ જે સ્નાયુઓના સંકોચનને લીધે થાય છે. અને લયબદ્ધ સ્નાયુઓના સંકોચન અને વિકોચનને એક ધબકારો કહેવામાં આવે છે. આ સાથે આઈ હોપ કે તમને પરિવહન તંત્ર વિશેની માહિતી ક્લિયર થઈ ગઈ હશે. આપણે પ્રાણીઓમાં ઉત્સર્જન તંત્ર વિશે માહિતી મેળવીએ તો પ્રાણીઓમાં ઉત્સર્જન, તો ઉત્સર્જન એટલે શું? તો કે કોષો જ્યારે કાર્ય કરે છે ત્યારે નકામા દ્રવ્યો ઉત્પન્ન થાય છે. આ નકામા દ્રવ્યોના નિકાલની પ્રક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે છે. તો મનુષ્યમાં ઉત્સર્જનની પ્રક્રિયા કેવી છે? તો કે સૌપ્રથમ રુધિર છે એ ક્યાં જાય છે? તો કે એ મૂત્રપિંડમાં પહોંચે છે. મૂત્રપિંડમાં રુધિરના ગાળણની પ્રક્રિયા થાય છે. ગાળણ દરમિયાન શું થાય છે? તો કે ઉપયોગી જે દ્રવ્યો છે એ ફરી પાછા રુધિરમાં જાય છે. નકામા દ્રવ્યો છે કે જે પાણીમાં દ્રાવ્ય છે એનું મૂત્ર સ્વરૂપે નિકાલ થાય છે. તો મૂત્રપિંડમાંથી મૂત્ર છે એ મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે. મૂત્રાશયમાંથી મૂત્રમાર્ગ દ્વારા મૂત્ર છિદ્ર દ્વારા શરીરમાંથી એનો ત્યાગ કરવામાં આવે છે. આવી રીતે ઉત્સર્જન તંત્ર આપણા શરીરમાં કાર્ય કરે છે. હવે કોઈ એક પુખ્ત વ્યક્તિ છે એ 1 થી 1.8 લિટર જેટલું એક દિવસમાં એટલે કે 24 કલાકમાં એ મૂત્રનો ત્યાગ કરે છે. અને ઉત્સર્જન તંત્ર બાદ વનસ્પતિમાં વહન નામનો ટોપિક આવે છે. વનસ્પતિમાં વહનમાં મુખ્ય 2 વાહિની કાર્ય કરે છે, અન્નવાહક પેશી અને જલવાહક પેશી. જે મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે અને એ મૂળથી પર્ણ સુધી પહોંચવા માટે જે વાહિની જવાબદાર છે એને જલવાહક પેશી કહેવામાં આવે છે, જેમાં પાણી અને ક્ષારનું વહન થાય છે. અને ખોરાક જે પર્ણ દ્વારા બને છે અને વનસ્પતિના બધા ભાગો સુધી પહોંચે છે એમાં કાર્ય કરે છે, એ અન્નવાહક પેશી કાર્ય કરે છે. એટલે વનસ્પતિના વહનમાં અન્નવાહક પેશી અને જલવાહક પેશી મુખ્ય કાર્ય કરે છે. આ સાથે આપણું ક્વિક રિવિઝન ચેપ્ટર 7 અહીંયા કમ્પ્લીટ થાય છે. મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.